નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફિટર ટ્રેડ આઈટીઆઈમાં ચાલતાં ફિટર ટ્રેડ અંતર્ગત સેમેસ્ટર એકની અંદર પાઠ નંબર છ વિશે વિગતવાર સમજીશું આપણા પાઠનું ટાઇટલ છે બેન્ચ વાઇસ અને વાઇસ ક્લેમ્પ હવે બેન્ચ વાઇસ અને વાઇસ ક્લેમ્પ એ રોજિંદા જીવનમાં ખૂબ જ વપરાતી વસ્તુ છે આકૃતિમાં જે તમે પહેલી આકૃતિમાં જુઓ છો એ છે બેન્ચ વાઇસ અને ગુજરાતી ભાષામાં આપણે તેને શીઘ્રાથી ઓળખીએ છીએ આ વાઇસ ફિટર વર્કશોપ સિવાય આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગમાં આવે વસ્તુ છે ઘણી વખત આપણે કોઈ ચાવી બનાવવા જઈએ ડુપ્લિકેટ ચાવી કોઈ ચાવી ખોવાઈ જાય અને બીજી ચાવી બનાવવા જઈએ તો ત્યારે જે પેલા સરદારજી કે ચાવી બનાવવાવાળા આપણે જે ચાવી બનાવી આપે છે તેમની પાસે આ વસ્તુ હોય છે બરાબર છે અને ખૂબ જ સરળતાથી એકદમ ઝડપી આપણે ફટાફટ એક ડુપ્લિકેટ ચાવી તૈયાર કરી અને આપી દઈ છે તો આ જે ચાવી ફટાફટ ડુપ્લિકેટ તૈયાર કરીને આપણે આપી દઈ છે તેમાં તેણે જે સાધનનો ઉપયોગ કર્યો છે તે આપણે આકૃતિમાં જોઈ શકીએ તે છે બેન્ચ વાઇઝ બેન્ચ વાઇસ ફિટરના વાઇસ તરીકે પણ ઓળખાય છે એટલા માટે ફિટર વાઇઝ તરીકે પણ ઓળખાય છે કે ફિટર વર્કશોપનું ઓલમોસ્ટ હંડ્રેડ કામ બેન્ચ વાઇસ ઉપર જ કરવામાં આવે છે અને તેથી જ તેને ફિટર વાઇસ પણ કહેવામાં આવે છે વાઇસના આ લેશનમાં આપણે વાઇસ વાઇસના પ્રકાર વાઇસના ભાગો અને કામ કરતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે ભણશું વધારે જોઈએ વાઇસ વાઇસ એ એક પ્રકારનું હોલ્ડિંગ ડિવાઇસ છે તે જોબને પકડી રાખવાનું કાર્ય કરે છે તમારે કોઈ પણ ઓપરેશન જોબ પર કરવાનું હોય ત્યારે જોબ એ કોઈ જગ્યાએ સ્થિર રહેવું ખૂબ જ જરૂરી છે તેને પકડાવવું પકડાવી રાખવું ખૂબ જ જરૂરી છે આ પકડવા માટેનું કાર્ય કરે છે વાઇસ અને આ વાઇસ એ હોલ્ડિંગ ડિવાઇસ તરીકે તમારી પાસે કાયમી રહે છે આ વાઇસની અંદર તમે વર્કપીસને હોલ્ડ કરી અને ચિપિંગ ટ્રેપિંગ ડ્રિલિંગ રિમિંગ હેક્સોઇંગ વગેરે જેવા ઓપરેશનો કરી શકો છો વાઇસ ગમે તે પ્રકારનો હોય પ્રકારમાં આગળ આપણે જોઈશું ત્યારે વાઇસ કોઈપણ પ્રકારનો હોય પણ તેનું કાર્ય શું છે એક હોલ્ડિંગ ડિવાઇસ તરીકેનું છે તે જોબને પકડાવી રાખવા માટેનું કાર્ય કરે છે સૌથી અગત્યની વસ્તુ છે બેન્ચ વાઇસ હોય લેગવાઈઝ હોય પાઇપ વાઈસ હોય કોઈપણ પ્રકારનો વાઇસ હોય પણ તે કામ શું કરશે જોબને પકડાવી રાખવાનું એક વર્ક હોલ્ડિંગ ડિવાઇસ તરીકે કામ કરશે વાઇસના મુખ્ય છ પ્રકાર છે બેન્ચ વાઇસ લેગ વાઇસ પિન વાઇઝ પાઇપ વાઇસ હેન્ડ વાઇસ અને મશીન વાઇઝ હવે આ છ છ પ્રકાર વિશે વિગતવારથી આપણે ચર્ચા કરીશું પેલું જોઈએ બેન્ચ વાઇઝ બેન્ચ વાઇસ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ છે આપણો બેન્ચ વાઇસ બેન્ચવાઇઝની અંદર બે જો જો એટલે જડબુ ઇંગ્લિશમાં થાય છે એનું જો ગુજરાતીમાં એનું જડબુ મૂવેબલ જો ફિક્સ જો સ્પિન્ડલ બેઇઝ અને હેન્ડલ આ એટલી રચનાઓથી બનતું મશીન એટલે આપણું બેન્ચ વાઇઝ બેન્ચ વાઇઝને પેરેલલ જો વાઇસ પણ કહેવામાં આવે છે પેરેલલ જો વાઇસ એટલા માટે કહેવામાં આવે છે કે આકૃતિમાં જુઓ તમે તેના ફિક્સ જો અને મૂવેબલ જો બંને એકબીજાને પેરેલલ છે જે જો પ્લેટ લગાવી છે એ એક જો પ્લેટ છે ફિક્સ જો ઉપર છે અને બીજી મૂવેબલ જો ઉપર છે એ બંને જો એકબીજાને પેરેલલ રહે છે તેથી આ બેન્ચ વાઇઝને પેરેલલ જો વાઇઝ પણ કહેવામાં આવે છે તેને બેન્ચ ઉપર ફિટ કરવામાં આવે છે જે બેન્ચ વાઇઝ છે એ કોઈ મશીન ઉપર લગાવવા માટેનો વાઇસ નથી પણ બેન્ચ જે વર્ક બેન્ચ આપણા વર્કશોપમાં રહેલી જે વર્ક બેન્ચ છે તેના ઉપર ખૂણા ઉપર તેને લગાવવામાં આવે છે ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે તે પિંચોતેરથી દોઢસો એમએમ સુધીનો મળે છે પિંચોતેરથી દોઢસો એમએમનો તેની જરૂરિયાત મુજબ અને એની જે સાઇઝ છે એ એની જો પ્લેટની સાઇઝથી ઓળખાય છે મૂવેબલ જો અને ફિક્સ જો એની જે જો પ્લેટની સાઇઝ છે એનાથી તે સ્પેસિફાઈ થાય છે આની રચના થોડી વ્યવસ્થિત આકૃતિમાં જોતાની સાથે જ જોઈશું આમાં જે મૂવેબલ જો લેખું છે નાના કાર્યો કરવા માટે સો એમ અને ભારે કાર્ય કરવા માટે દોઢસો એમ એમના વાઇસનો ઉપયોગ કરવામાં આવે છે તેની સાઇઝ જોની લંબાઈ પરથી નક્કી કરવામાં આવે છે બેન્ચ વાઇસના મુખ્ય ભાગો મૂવેબલ જો ફિક્સ જો બેઝ બેઝ અથવા બોડી સ્પિન્ડલ હેન્ડલ જો પ્લેટ અને બોક્સનટ હવે આપણે મૂવેબલ જો ફિક્સ જો કાસ્ટ કા બનાવવામાં આવતી વસ્તુ છે અને બેઝ પણ કા સ્ટાઇનમાંથી બનાવવા છે સ્પિન્ડલ હેન્ડલ આ માઇલ્ડ સ્ટ્રેનમાંથી બનાવે છે અને જો પ્લેટ અને નટ એ કાર્બન સ્ટીલ અને કાર્બન આયનમાંથી બનાવેલી હોય છે બેન્ચ બેન્ચવાઈઝની અંદર સિયાઈમાંથી બનાવેલ ફિક્સ જો એ બેઝ સાથે કનેક્ટ કરેલો હોય છે મશીનિંગ કરી અને જોડેલો હોય છે જે ફિક્સ જો તમે જુઓ છો તે અને બેઇઝ એ એકબીજા સાથે મશીનિંગ કરેલ પ્રક્રિયાથી જોડાયેલા છે એની અંદર મૂવેબલ જો સ્પિન્ડલની મદદથી મૂવેબલ જોને સ્પિન્ડલની મદદથી અંદર બેસાડવામાં આવે છે અને સ્પિન્ડલ છે તે માઇલ્ડમાંથી બનાવવામાં આવી છે અને તે વધારે મજબૂત બને એટલા માટે એને સ્ક્વેર થ્રેડ અંદર સ્ક્વેર થ્રેડ આપેલા છે જે સ્પિન્ડલ તમે જુઓ છો તે સ્પિન્ડલ ઉપર સ્ક્વેર થ્રેડ આપેલા છે તે મૂવેબલ જોની અંદર પાર કરી અને ફિક્સ જોની અંદર રહેલી બોક્સનટ ફિક્સ જોની નીચેની બાજુએથી એક બોક્સનટ જે કાસ્ટ કાસ્ટાઇનમાંથી બનેલી હોય છે અને જેની અંદર ઇન્ટરનલ થ્રેડ હોય છે સ્પિન્ડલની ઉપર એક્સટર્નલ થ્રેડ હોય છે બોક્સનટની અંદર ઇન્ટરનલ થ્રેડ હોય છે આ બેનું મિલન થાય અને બોક્સનટ સ્થિર થઈ જાય છે ફિક્સ જોની અંદર અને જ્યારે તમે સ્પિન્ડલને ફેરવો છો ત્યારે મૂવેબલ આગળ પાછળ થાય છે અને તમે જોબને ફિક્સ કરી શકો છો સ્પિન્ડલના મૂવેબલ જોના કોઈપણ એક છેડા આગળ એક સ્પ્રિંગ અને લોકિંગ ડિવાઇસ પણ રાખેલી હોય છે સ્પ્રિંગ અને લોકિંગ ડિવાઇસ એ વધારે પડતું દબાણ જ્યારે વોઇસને આપવામાં આવે તે પછી એને ખોલવા માટે એક તમે જો પકડાવી દીધો વોઇસને ફૂલ ટાઈટ હેન્ડલની મદદથી ફૂલ ટાઈટ કરી દીધો પછી એને ખોલવા માટે સ્પ્રિંગ એના કોઈપણ એક છેડા બાજુ મૂવેબલ જુઓ નહીં સ્પિન્ડલ ઉપર કોઈ પણ એક છેડા બાજુ સ્પ્રિંગ અને લોકિંગ નટ રાખવામાં આવે છે જે ક્વિક રિલિંગ રિલીઝિંગ ડિવાઇસ જેવું કામ કરશે જ્યારે તમે વાઇસને વધારે દબાવશો ત્યારે તે દબાણ પહેલાં સ્પ્રિંગ ઉપર આવશે અને જ્યારે ખોલશો ત્યારે એ સ્પ્રિંગ તમને મુવેબલ જુઓ અને ફિક્સ જોને અલગ કરવા માટે મદદરૂપ બનશે તો આ થઈ ગયો આપણો બેન્ચ વાઇસ એના મુખ્ય ભાગો ફિક્સ જો મુવેબલ જો એના ભાગો ઉપર જો પ્લેટ લગાવેલી હોય છે જો પ્લેટ એટલા માટે લગાવવામાં આવે છે કે જોબ તમે જ્યારે એમાં પકડાવો છે ત્યારે એના ઉપર દબાણ આપવામાં આવે તો જોનું ફિનિશિંગ ના બગડે તમારા જોબનું ફિનિશિંગ ના બગડે એટલા માટે સિયાઈની જે કાસ્ટાયનની જે બે જો છે ફિક્સ જો અને મૂવેબલ જો એના ઉપર જો પ્લેટ લગાવેલી છે નાના કાર્યો હોય તો સો એમ એમ અને મોટા હોય તો દોઢસો એમ એમનો વાઇસ ઉપયોગ કરાય છે ફરી એકવાર મોએબલ જો કાસ્ટાઇનમાંથી ફિક્સ જો કાસ્ટાઇનમાંથી બોડી છે કાસ્ટાઇનમાંથી સ્પિન્ડલ માઇલ્ડ સ્ટીલમાંથી હેન્ડલ માઇલ્ડ સ્ટીલમાંથી જો પ્લેટ કાર્બન સ્ટીલમાંથી જે સુખદ મજબૂત હોય છે અને બોક્સનેટ સીઆઈમાંથી બેન્ચ વાઇસની ઊંચાઈ જમીનથી એક મીટર જેટલી અથવા અથવા કારીગરની કોણી સુધી હોવી જોઈએ જો આવું કરવામાં નહીં આવે તો ફાઇલિંગ અને હેક્સોઈંગ જેવા ઓપરેશનો તમે વ્યવસ્થિત રીતે કરી શકશો નહીં એટલે બેન્ચ વાઇસની ઊંચાઈ એ કારીગરની ઊંચાઈ સાથે કન્સિડરેશન કરે છે જનરલી સ્ટાન્ડર્ડમાં પ્રમાણે એક મીટર સુધીની હાઈટ રાખવામાં આવે છે પણ ઘણી વખત કારીગરની ઊંચાઈ વધારે ઊંચી અથવા તો વધારે નીચી હોય તો તેની કોણીસ જેટલો વાઇસ હોવો જોઈએ બેન્ચ વાઇઝની ઊંચાઈ એટલી હોવી જોઈએ જેથી કરીને એ ફાઇલિંગ હેક્સોઈંગ કે રિમિંગ કે ડ્રિલિંગ વ્યવસ્થિત તે જ વાઇસ ઉપર કરી શકે આ વાઇસની ઉપર વાઇસ ક્લેમ્પ કે જેને જો ક્લેમ્પ પણ કહેવામાં આવે છે તે પણ લગાડવામાં આવે છે આ વાઇસ ક્લેમ્પનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે તમે કોઈ દાગીનાને કોઈ પણ તમારા જોબને બેન્ચ વાઇસની અંદર લગાવો છો ત્યારે તેના ઉપર બેય બાજુથી ફૂલ દબાણ આપવામાં આવે છે આ દબાણના કારણે એના ઉપર દાગીનામાં ખાચા કે ટોચા ના પડે તમે જે ફૂલ દબાણ આપો છો જે પ્રેશર આપો છો એ દબાણના કારણે તેના ઉપર ખાંચા કે ટોચા ન પડે એ બચાવવા માટે અને જોબનું ફિનિશિંગ ના બગડે એ રોકવા માટે એના ઉપર વાઇસ ક્લેમ્પ અથવા તેને જો કેમ્પ પ્લગ કહેવામાં આવે છે આ જો કેમ્પ અને વાઇસ ક્લેમ્પ સામાન્ય રીતે નરમ ધાતુ જેવી કે એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે જે જો પ્લેટની ઉપર લગાવી દેવામાં આવે છે અને એ કેપ તરીકે અથવા તો ક્લેમ્પ તરીકેનું કામ કરે છે હવે વાઇસનો બીજો પ્રકાર પહેલો આપણે જોયો બેન્ચ વાઇસ જે બેન્ચ ઉપર લગાવવામાં આવે છે ફિટરના વાઇસ તરીકે પણ ઓળખાય છે બરાબર છે એવી જ રીતે પાઇપ વાઇસ એ બેન્ચ વાઇસ એ આપણા દરેક પ્રકારના ઓપરેશન કરી શકશે પણ હવે આપણી પાસે જે જોબ રહેલો છે એ ગોળાકાર આવે છે ડાયામીટર આવે છે તો આ જોબને આપણે બેન્ચ વાઇસમાં પકડાવી શકીએ નહીં તો જ્યારે આપણી પાસે કોઈ પાઇપ કે ડાયામીટર આકારનો જોબ આવે ત્યારે એને પકડાવવા માટે આપણે જે પાઇપનો ઉપયોગ કરીએ તે છે પાઇપ વાઇઝ આ વાઇસનો સામાન્ય રીતે જે જો આપેલા હોય છે તે વી આકારના હોય છે બરાબર છે અને તે ઉપરની દિશામાં ખુલે છે આપણો જે બેન્ચ વાઇઝ હતો એ આડી દિશામાં ખુલે છે જ્યારે આ ઉપર નીચે ખુલે છે આમાં તમે જોઈ શકો છો ઉપર હેન્ડલ સ્પિન્ડલ સાથે જોડેલું છે એના જે જડબા છે જો છે એક ફિક્સ જો છે નીચેનું જે જો છે એ ફિક્સ છે અને એની ઉપર જે લગાવેલું છે એ મૂવેબલ છે પણ એ મૂવેબલ જો છે એ કેવી રીતે ફરે છે ઉપર નીચે જ્યારે તમે સ્પિન્ડલની મદદથી એને ગોળ ગોળ ફેરવો છો ત્યારે તમારો મૂવેબલ જો છે એ ઉપર નીચે તરફ ગતિ કરે છે અને તમારું જે મૂવેબલ અને ફિક્સ જો છે એનો આકાર છે વી આકારનો જેની મદદથી તમે ત્યાં કોઈ પણ ડાયામીટર ધરાવતી કોઈ પાઇપ છે કોઈ વર્તુળ છે કોઈ બાર છે એ તેની અંદર લગાવી શકો છો અને એના ઉપર ઓપરેશન કરી શકો છો જો વી આકારનો શેપ ના હોય આના જડબાનો તો એ બેન્ચ બેન્ચવાઇઝ જેવું જ થઈ જાય અને બેન્ચ બેન્ચવાઇઝ જેવું થાય તો એમાં આપણે કોઈ ડાયામીટરવાળી વસ્તુ ફિટ કરી શકીએ નહીં બાકી આના ભાગો સરખા જ છે આનો બેઝ ફિક્સ જો મૂવેબલ જો સ્પિન્ડલ હેન્ડલ બરાબર આની અંદર બોક્સનટ જેવી કોઈ રચના આવતી નથી બોક્સનટ આમાં હોતી નથી કેમ કે આમાં બોક્સનટની જરૂર પડતી નથી મૂવેબલ જે જો છે એ એકદમ ઉપર છે અને ઉપરથી જે ઓપરેટ થાય છે પણ આની બોડી છે તે પહેલાં કરતાં થોડી વધારે મોટી અને મજબૂત હોય છે પાઇપ વાઈઝ પાઇપ વાઇઝ પછી બેન્ચ બેન્ચવાઈઝ કોઈ ઓપરેશન માટે કરી શકાય છે પાઇપ પાઇપવાઈઝ છે તે પાઇપ માટે લઈ શકાય છે હવે એનાથી આગળ લેગ વાઇઝ આ પ્રકારમાં એની આકૃતિ જોઈ લઈએ આ પ્રકારનો આકૃતિ એક લેગ એક પગ જેવી આકૃતિ આપણે દેખાય છે બરાબર છે અને એટલે જ એને લેગ લેગવાઈઝ કહે છે પણ બેન્ચ વાઇઝ સિવાય જ્યારે સ્મિધિશોપના ઓપરેશન ચાલતા હોય આ પ્રકારના વાઇસનો ઉપયોગ એક લાંબો પગ હોય છે આ વાઇસનો વધારે પડતો ઉપયોગ સ્મિધિશોપમાં થાય છે સ્મિધિશોપ એટલે શું લુહારી કામ જે ચાલતું હોય લુહારી કામ લોખંડને ગરમ કરી અને એના આકારમાં ફેરફાર કરવાનો બરાબર છે અથવા તો તેની ધાર કાઢવાના આવા કોઈ પણ ગરમ કર્યા પછી એના ઉપર જે ઓપરેશન કરવામાં આવે એમએસ ઉપર સીઆઈ ઉપર કોઈપણ ધાતુ ઉપર તો એને કહેવાય સ્મિધિશોપ બરાબર છે હવે આ સ્મિધિશોપમાં જે વાઇસ વપરાય છે એને કહેવાય લેગ વાઈસ ત્યાં આપણો પાઇપ વાઈસ કે ત્યાં આપણો બેન્ચવાઈઝ કામ આવશે નહીં હવે અહીંયા તેના ઉપર કેવા ઓપરેશન કરી શકાય ફોર્જિંગ કરી શકાય બેન્ટિંગ કરી શકાય વગેરે ઓપરેશન શેના માટેના સ્મિધિ શોપ માટેના ઓપરેશનો માટે વાઇઝ વપરાય છે લેગવાઈઝની બોડી થોડી વધારે મજબૂત બનાવવી પડશે શું સુકામાન મજબૂત બનાવવી પડશે કે આપણે તેની અંદર જે જોબ રાખશું એ સોપમાંથી આવેલો જોબ હશે અને જો ખૂબ જ ગરમ હશે ખૂબ જ ઊંચા તાપમાને હશે તો આ તાપમાને તેની બોડી સહન કરી શકે અને એમાં કોઈ વિકૃતિ ના આવી જાય આ વિકૃતિને રોકવા માટે એને રફ આયર્નમાંથી અથવા તો કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે માઇલ સ્ટીલમાંથી પણ ઘણીવાર બનાવવામાં આવે છે આ પ્રકારના વાઇસમાં સેમ એક ફિક્સ જો હોય છે એક મૂવેબલ જો હોય છે સ્પિન્ડલ અને હેન્ડલવાળી રચના હોય છે પણ તેના ફિક્સ જો અને મૂવેબલ જો છે એ આગળ પાછળની દિશામાં ખુલે છે અને તે બેચની સાઈડમાં હશે બેચ ઉપર હશે નહીં બેચની સાઈડમાં ફિટ કરેલો હશે અને આમાં કોઈ પણ જોબને તમે પકડાવી અને ફોર્જિંગ કરી શકો ફોર્જિંગ મતલબ કે કોઈપણ વસ્તુને વધારે શેપ તમારે કોઈ દેવો હોય ચીઝલ બનાવી હોય ચીઝલનું હેડ બનાવ્યું હોય તો કોઈપણ બારને ગરમ કરી અને તેના હેડ ઉપર સતત હેમરિંગ કરવામાં આવે અને જે હેડનો આકાર બને એને કહેવાય ફોર્જિંગ તો એ કરવા માટે તમે બેન્ચ વાઇઝ કે પાઇપ વાઈસનો ઉપયોગ નહીં કરતા અને એના માટે શું ઉપયોગમાં લેવાય છે લેગ વાઇઝ લેગવાઈઝ માટે ખાસ એક લાંબો લેગ હોય છે અને રફ આયન કે માઇલ્ડ સ્ટીલમાંથી બનેલો હોય છે બાકી એનો ફિક્સ જો મુવેબલ જો સ્પિન્ડલ અને હેન્ડલ જેવી રચના સરખી જ બધા વાઇસ જેવી જ હોય છે આ થઈ ગયું આપણું લેગ વાઇઝ હવે છે હેન્ડ વાઇઝ હવે આ લેગ વાઇઝ પાઇપ વાઇઝ અને બેન્ચ બેન્ચવાઇઝ આ ત્રણેય વાઇસમાં આપણે જોયું કે આપણે મોટા દાગીનાઓ ફિટ કરી અને ઉપયોગમાં લઈ શકીએ આપણી ઘડિયાળના કાંટા ઘડિયાળની પિન આવા નાના નાના વસ્તુઓને જ્યારે પકડાવવાની વાત આવે ત્યારે આમાંથી કોઈ પણ વાઇસ આપણા કામમાં આવી શકશે નહીં તો આવી વખતે આપણા ઉપયોગમાં આવશે હેન્ડ વાઇસ હેન્ડવાઇસની અંદર એક ક્લિપ બોર્ડની મદદથી વિંગનટ જોડેલી હશે બે જો વચ્ચે એક વિંગનટ જોડેલી હશે અને એ વિંગનટ એ તમારું સ્પિન્ડલનું કામ કરશે જે આગલા આપણા વાઇસમાં સ્પિન્ડલ જેવી રીતે ફિક્સ જો અને મુવેબલ જોને મેચ કરી દીધી એવી રીતે અહીંયા એ કામ કરશે તમારી વિંગનટ અને વિંગનટની મદદથી તમે બે વાઇસને બે જડબાને એકબીજાથી અલગ અને નજીક કરી શકશો પણ આ વાઇસ એટલો નાનો હશે કે તમે હાથમાં રાખીને કામ કરી શકો છો અને તમારે હાથમાં જ રાખવું પડશે કેમ કે હવે આ વસ્તુ તમે ખૂબ જ નાના દાગીના ઉપર આવી ગયા આપણી હાથની ઘડિયાળ છે તેની કોઈ પિન છે તેના કોઈ સ્ક્રૂ છે કોઈ નાના રિવેડ છે બરાબર આવી બધી વસ્તુઓ ઉપર જ્યારે ઓપરેશન થ્રેડિંગ પંચિંગ આવું કોઈ પણ વસ્તુ કરવાનું થાય ત્યારે આપણો બેન્ચ બેન્ચવાઇસ ચાલે નહીં અને આ બેન્ચ વાઇસ ના ચાલે ત્યારે આપણે ફરજિયાત હેન્ડવાઈશનો ઉપયોગ કરવો પડે આ વાઇસને હાથમાં પકડીને ઉપયોગ કરવામાં લેવામાં આવે છે જોને ખોલવા તેમજ બંધ કરવા માટે વિંગનટનો ઉપયોગ થાય છે આ વાઇસ દેખાવમાં લેગ વાઇસને મળતો આવે છે હેન્ડ વાઇસમાં નાનામાં નાના દાગીનાને પકડાવવામાં આવે છે તેને માઇલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તાળાની ચાવી વગેરે જેવા પાર્ટ્સ પકડાવીને ઓપરેશન કરાવી શકાય છે માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે લેગવાઇઝ જેવો જ છે પણ તે સાઈઝમાં નાનો છે અને નાનો છે એટલે નાના ભાગો પકડાવી અને તેના ઉપર ઓપરેશન કરી શકાય છે અને તેમાં મેઇન વસ્તુ હેન્ડવાઇઝમાં હોય છે વિંગનટ વિંગનટની મદદથી તેના બે જો ખોલીને બંધ કરી શકાય છે બેન્ચ વાઇઝ પાઇપ અને હેન્ડવાઇઝ પછી આપણી પાસે પાંચમા વાઇસ છે પીન વાઇસ પીન વાઇસ એટલે એના કરતાં પણ કોઈ નાના ભાગો આપણે જે વાત કરી ગયા કે હેન્ડ વાઇસમાં પણ ન આવે એવા કોઈ નાના ભાગો હોય તો એકદમ નાની સાઇઝના નાના આકારના આ વાઇસના એક છેડે હેન્ડલ હોય છે અને બીજી બાજુ કોલેટ ચક હોય છે ચકમાં જો સેટ હોય છે ચક એટલે એવી સર્ક્યુલર રચના કે જેની હેન્ડલની મદદથી તમે ખોલી બની શકો આકૃતિમાં જોઈએ આપણે આનો જે આગળનો ભાગ છે એમાં કોલેટ ચક જેવી રચના હશે અને જો ઉપર નર્લિંગ કરેલું હશે જો નર્લિંગ કરેલું હશે એ નર્લિંગ કરેલા ભાગને તમે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કોઈ પણ એક દિશામાં ખોલશો ફેરવશો એટલે એક દિશાથી બંધ થશે અને એક દિશાથી ખુલશે આવી રીતે કોલેટ ચક જેવી રચના ધરાવે છે જેને એન્ગ્યુલર કે ડિસેંગ્યુલર બરાબર છે એન્ટીક્લોક વાઇસ કે કોલોક ફેરવી અને તેની અંદર કોઈ પણ ઝીણી પિન પીન વાઇઝનું નામ છે પિન વાઇસ એકદમ નાનો હાથમાં રાખીને ઉપયોગમાં લેવાનો છે કોઈ ઝીણી વસ્તુ હોય ઓબ્ઝર્વેશન સ્ક્રૂ છે કોઈ પિન છે આવી વસ્તુઓ પકડાવવા માટે પિન વાઇસનો ઉપયોગ કરવામાં આવે છે પિન વાઇસમાં ઘડિયાળની પાતળી પીનો પાતળા વ્યાસના વાયરો વગેરે પકડાવી શકાય છે નાના નાના વાયરો વિશે તમારે જ્યારે સમજણ લેવી હોય અથવા તો એના ભાગો ઉપર કોઈ ઓપરેશન કરવાનું હોય કટિંગ કરવાનું હોય કોઈ ફિનિશિંગ કરવાનું હોય ત્યારે તમે પિનવાઇસનો ઉપયોગ કરી શકો છો અને પિનવાઇસ બધા કરતાં અલગ છે બધા કરતાં એટલા માટે અલગ છે કે એક તો સૌથી નાનો છે પ્લસ તેની અંદર કોલેટ ચકની રચના છે તેની અંદર મૂવેબલ જો અને ફિક્સ જો જેવી રચના આવતી નથી અને કોલેટ ચક જેવી રચના છે કે નર્નિંગ કરેલા ભાગને તમે જેમ ગોળ ગોળ ફેરવો એટલે કોઈ એક બાજુથી ફરશે એટલે કોલેટ ચક ખુલશે તેમાં તમારે જોબર ભરાઈ દેવાનો અને પછી તેની વિરુદ્ધ દિશામાં ફેરવશો એટલે તે જો બંધ થઈ જશે અને તમે તેના ઉપર ઓપરેશન કરી શકશો આ થઈ ગયું પિનવાઈઝ પિન વાઇઝ પછી મશીન વાઇઝ મશીન વાઇઝ એ આપણા બેન્ચ વાઇઝ જેવો જ છે યુનિવર્સલ છે જે વાઇસનો ઉપયોગ બેન્ચ ઉપર થાય તો બેન્ચ બેન્ચવાઈઝ સ્મિધિશોપમાં થાય તો લેગ લેગવાઈઝ ડાયામીટર માટે થાય તો પાઇપ વાઈઝ નાના નાના વસ્તુઓ માટે થાય તો પિન વાઈસ હાથમાં રાખીને પકડી શકાય એવા માટે કરી શકો તો હેન્ડવાઈસ હવે આપણે કોઈ ઓપરેશન મશીન ઉપર કરવાનું હોય ત્યારે આમાંથી એક પણ વાઇસ આપણા ઉપયોગમાં આવી શકશે નહીં કેમ કે નથી તો આપણે મશીનને બેચ ઉપર લઈ આવી શકતા કે નથી તો બેચ વાઇસને મશીન પાસે લઈ જઈ શકતા તો આવા સમયે બેંચ વાઇસ જેવો જ એક મશીન વાઈસનો ઉપયોગ થાય છે જે વાઇસનો ઉપયોગ મશીન ઉપર કાર્ય કરતી વખતે દાગીનાને પકડાવવા માટે થાય છે તેને મશીન વાઈઝ કહેવામાં આવે છે આ વાઇસને મશીનની ઉપર ટી બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવે છે મશીનનો જે બેડ હોય છે જે બેજ હોય છે એના ઉપર તાને ટી બોલ્ટ ટી બોલ્ટ મતલબ કે પરમનન્ટ જોડાણ ન કરતાં ટેમ્પરરી જોડાણ થઈ શકે અને ફરી પાછું તે છૂટું પડી શકે તેવી રીતે ટી બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવે છે આ વાઇસની બોડીને આયર્નમાંથી બનાવેલ હોય છે હવે મશીન વાઇસના આ સામાન્ય પ્રકારનું મશીન વાઇસ છે આ મશીન વાઇઝની અંદર સાઈડમાં તમે જુઓ છો ખાચો આપેલો છે બરાબર છે એ ખાંચો ટી બોલ્ટ સેટ કરવા માટે છે મશીન સાથે તેને એટેચ કરવા માટે હે બાકીની રચના બેચ વાઇસ જેવી જ છે આગળનો ભાગ છે તે ફિક્સ જો તરીકે કામ કરે છે સ્પિન્ડલ સાથે જોડેલો ભાગ એ મુવેબલ જો તરીકે કામ કરે છે મૂવેબલ જો સાથે સ્પિન્ડલ જોડેલી છે સ્પિન્ડલ ઉપર સ્ક્વેર થ્રેડિંગ કરેલા છે એ સ્ક્વેર થ્રેડિંગ બોડી સાથે મેચ થઈ અને હેન્ડલ આપેલું છે જેની મદદથી તમે જ્યારે તેને ફેરવશો તો બીજો વચ્ચે રહેલો મૂવેબલ જોબ આગળ પાછળ થશે આગળ પાછળ થશે ને વચ્ચે તમે જોબને પકડાવી શકશો હવે જોબને પકડાવ્યા પછી તમે કોઈ પણ મશીન ઉપર આ વાઇસને ફિક્સ કરી દો એટલે એ જોબ ઉપર તમે મશીન વાઇસ દ્વારા કાર્ય કરી શકશો મશીન વાઇસના મુખ્ય ત્રણ પ્રકાર છે મશીન વાઇસ જે મશીન ઉપર કામ કરવા માટે વપરાય છે તે વાઇસના મુખ્ય ત્રણ પ્રકાર છે એક તો પ્લેન મશીન વાઇઝ એક સિવિલ મશીન વાઇઝ અને એક યુનિવર્સલ મશીન વાઇઝ પ્લેન મશીન વાઇસ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફક્ત મૂવેબલ જો આગળ પાછળ ગતિ કરશે અને આપણો જે બેચ વાઇસ છે એવું જ પણ એ બેચ ઉપર કામ ન કરતા ક્યાં કામ કરશે મશીન ઉપર કામ કરશે આ છે પ્લેન મશીન વાઇઝ બીજો પ્રકાર છે સિવેલ બેઝ મશીન વાઇસ આ પ્રકારના વાઇસની તેની સાઇઝ અલગ અલગ પ્રકારમાં બનાવેલ હોય છે તેના ઉપર ડિગ્રીના નિશાન અંકિત કરેલા હોય છે અને વાઇસને જરૂર મુજબ ડિગ્રીમાં સેટ કરી શકાય છે આ વાઇસનો બેઝ સિવિયલ પ્રકારનો હોય છે તેની બોડી ડિગ્રીએ સેટિંગ કરી શકાય છે આકૃતિ જોઈએ આપણે સિવેલ પ્રકારનો મશીન વાઇસ સિવેલ બેઝ પ્રકારના મશીન વાઇસમાં પહેલાં વાઇસની અંદર આપણે એકવાર વાઇસને સેટ કર્યા પછી એને ફેરવી શકતા નહોતા પણ સિવિયલ બેઝ મશીન છે તે ગોળ ફરી શકશે મશીનમાં એ મશીનના બેઝ ઉપર એક વખત એને સેટ કર્યા પછી તમારે કોઈપણ ડિગ્રીએ તેને ફેરવવો હશે તો તે ફરી શકશે મશીન ઉપર બેસાડ્યા પછી જોબને ફેરવા વગર બેઝને ફેરવા વગર તમે તમારા જોબને ખાલી મશીન વાઇઝ નહીં ફરે તમારો જોબ ફરી શકશે બરાબર છે ફિક્સ જો અને મૂવેબલ જો જેની ઉપર લગાવેલા છે તે સિવિયલ બેઝ નીચે ગ્રેજ્યુએશન તમે જોઈ શકો છો ગોળ ફરી શકશે તમારો વાઇસ કેવો ફરી શકશે ગોળ ફરી શકશે એટલે તમે કોઈપણ ડિગ્રીએ તેને સેટ કરી શકો છો કોઈ એંગલ લેવા હોય કોઈ એંગલથી કટિંગ કે ફિનિશિંગ કરવું હોય કોઈ એંગલથી ઓપરેશન કરવા હોય ત્યારે તમે આ પ્રકારના સિવિલ બેઝ મશીન વાઇસનો ઉપયોગ કરી શકો છો આ પ્રકારના વાઇસમાં તેની બેઝ અલગ પ્રકારની બનાવેલ હોય છે તેના ઉપર ડિગ્રીના નિશાન અંકિત કરેલા હોય છે અને વાઇસને જરૂરી ડિગ્રી ઉપર સેટ કરી શકાય છે વાઇસ છે તે ગોળ ફરશે અને જે ડિગ્રી તમે ઈચ્છશો તે ડિગ્રી એ સેટ થશે આ વાઇસને બે સિવિયર પ્રકારનો હોય છે તેની બોડીનું ડિગ્રી એ સેટિંગ કરી શકાય છે હવે યુનિવર્સલ પ્રકારનો મશીન વાઇસ પેલો જોયો આપણે સાદો મશીન વાઇસ કે જે ફક્ત બેન્ચ વાઇસ જેવો જ હતો એક મુવેબલ જો એક ફિક્સ જો એક સ્પિન્ડલ જેની મદદથી તમે એક વખત જોબમાં ફિક્સ કરી દો પછી ત્યાંથી હલે નહીં અને એના ઉપર મશીનિંગ કરી શકાય બીજો આપણે જોઈએ સિવિલ બેઝ સિવિલ બેલ મશીન વાઇઝ એવો આપણે જોયું કે જેની મદદથી આપણે ડિગ્રીએ તેનું સેટિંગ કરી શકીએ કોઈ પણ ડિગ્રીએ તેને ગોળ ફેરવવો હશે તો આપણે ફેરવી શકશું હવે એના કરતાંય વધારે આપણે એવો વાઇસ જોઈએ કે જે ગોળ પણ ફરી શકે અને આગળ પાછળ પણ થઈ શકે આગળ પાછળ એ થઈ શકે મશીન ઉપર અને ગોળ પણ ફરી શકે તો આવી રચના ધરાવતા વાઇસને કહેવાય યુનિવર્સલ મશીન વાઇસ બરાબર છે કે જે ગોળ પણ ફરશે અને આડી ઊભી દિશામાં પણ આડી અને ઊભી દિશામાં પણ કોઈ પણ એંગલે વાઇસનું સેટિંગ કરી શકાશે તો આવા મશીન વાઇસને કહેવાય યુનિવર્સલ મશીન વાઇસ હવે કુલ આપણે વાઇસના છ પ્રકાર જોયા પેલો બેન્ચ વાઇસ પેલો બેન્ચ વાઇસ બીજો લેગ વાઇઝ ત્રીજો પિન વાઇસ ચોથો પાઇપ વાઇસ પાંચમો હેન્ડ વાઇસ અને છઠ્ઠો મશીન વાઇસ મશીન વાઇસના મુખ્ય ત્રણ પ્રકાર જોયા પેલું પ્લેન બીજું સિવિલ બેઝ ત્રીજું યુનિવર્સલ હવે આ વાઇસ ઉપર જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે અમુક પ્રકારની સાવચેતીઓ આપણે રાખવી પડશે બરાબર છે આપણે કોઈપણ રીતે આમાં કામ કરી શકશું નહીં સાવચેતી તો વાઇસ ઉપર જ્યારે કાર્ય કરતા હોય ત્યારે વ્યવસ્થિત રીતે તેને સાફ કરવું અને કાર્ય પૂર્ણ થયા બાદ વ્યવસ્થિત રીતે વાઇસને સાફ કરવો પછી તે કોઈપણ પ્રકારનો વાઇસ હોય તેના મૂવેબલ જો ફિક્સ જો તેના બેઝ તેની અંદર કોઈ ચિપ્સ રહી ગઈ હોય કોઈ ટૂલ રહી ગયું હોય તો તેને વ્યવસ્થિત સાફ કરવું જોઈએ વાઇસના જે ભાગો સ્લાઇડિંગ થાય છે ત્યાં ઓઇલિંગ કરવું જોઈએ વાઇસના કયા ભાગો સ્લાઇડિંગ થાય છે તો મૂવેબલ જો છે તે સ્લાઇડ થાય છે ફિક્સ જો ઉપર તો ત્યાં આપણે ઓઇલિંગ કરવું જોઈએ પછી વાઇસના સ્પિન્ડલ અને બોક્સનટ તો આની અંદર સતત પાવર ટ્રાન્સમિશન એકબીજાની મદદથી થયા કરે છે તો ત્યાં સમયાંતરે ગ્રીસિંગ કરવું જોઈએ તેનું મેન્ટેનન્સ જોયા કરવું જોઈએ તેની સફાઈ કરવી જોઈએ દાગીનાને વાઇસમાં બાંધતી વખતે હેન્ડલ ઉપર હથોડીથી ફટકો મારવો જોઈએ નહીં આપણે આના ઉપર ફક્ત હેક્સોઈંગ ટેપિંગ રીમિંગ અને ફાઇલિંગ જેવા ઓપરેશન કરવા માટે વાઇસનો ઉપયોગ કરવો કરીએ છીએ હેમરિંગ માટે વાઇસનો ઉપયોગ કરતા નથી એટલે વાઇસને દાગીનાને જ્યારે વાઇસમાં બાંધ્યો હોય ત્યારે ત્યાં રાખી અને હથોડીથી ફટકો મારવો જોઈએ નહીં તેનાથી વાઇસને પણ નુકસાન થશે અને દાગીનામાં પણ ટોચા અને ખાચા પડવાની શક્યતા રહેશે કામ મુજબ દાગીનાને જરૂરી લંબાઈમાં કે ઊંચાઈમાં બાંધવો જોઈએ આપણે બેન્ચવાઈઝ ઉપર કામ કરતા હોય ત્યારે આપણી જરૂરિયાત મુજબ જ આપણે તેને બાંધવો જોઈએ બહુ વધારે ફિક્સ જોથી ઉપર પણ નહીં કે ફિક્સ જોથી નીચે પણ રાખવો જોઈએ નહીં આવું કરવાથી પણ જોબને જોને અને બેન્ચવાઇઝને બધાને નુકસાન થાય છે અને આપણે જે ફિનિશિંગ જોઈએ છે એ ફિનિશિંગ પણ મેળવી શકતા નથી એનાથી વિશેષ વધારે પડતી ગતિથી વધારે પડતી ગતિથી અથવા તો વધારે ટેમ્પરેચર સાથે જો તેના ઉપર કામ લેવામાં આવે તો તે પણ નુકસાન કરી શકે છે લેગવાઈસમાં જ્યારે ફ્રિજિંગ માટે કે હેમિરિંગ માટે કે બેન્ડિંગ માટે કે જ્યારે આપણે કોઈ જોબને મૂકીએ ત્યારે તેનું ટેમ્પરેચર એટલું જ હોવું જોઈએ કે જેટલું તે જોબ ઉપર લઈ શકાય વધારે પડતું ટેમ્પરેચર જો તમે લેગવાઈઝ સાથે મૂકશો તો તે બેન્ડિંગ કરી આપશે નહીં અને લેગવાઈઝ તૂટવાના ચાન્સીસ રહેશે અને કામ પૂર્ણ થયા પછી તેની સફાઈ ખૂબ જ અગત્યની રહેશે હવે આ છ પ્રકારના વાઇસમાં આપણે જોયું કે દાગીનાને પકડાવવામાં આવે છે પણ એક કેસ એવો વિચારો કે આપણી પાસે દાગીનું એવો છે કે જેનું ફિનિશિંગ આપણે બગડવા દેવું નથી ફિનિશિંગ બગડવું જોઈએ નહીં પણ આપણી જે જો પ્લેટ છે એ તો ખૂબ જ હાર્ડ મટિરિયલમાંથી બનેલી છે જેવી રીતે આપણે એને વાઇસની અંદર પકડાવશું કોઈ પણ વાઇસ હશે પાઇપ વાઇસ હશે લેગ વાઇસ હશે હેન્ડ વાઇસ હશે કોઈપણ વાઇસ હશે વાઇસની અંદર જ્યારે આપણે એને પકડાવશું અને દબાણ આપશું એટલે એ દબાણના કારણે સીધી અસર ક્યાં પડશે આપણા જોબ ઉપર અને આપણા જોબ ઉપર પડશે તો જોબનું ફિનિશિંગ બગડશે હવે આવી રીતે જ્યારે જોબનું ફિનિશિંગ બગડવા દેવું ના હોય ત્યારે તેના ઉપર વાઇસ કેમ્પ લગાવવામાં આવે છે આગળ થોડા ભાગમાં આપણે ચર્ચા કરી ગયા હતા વાઇસ ક્લેમ્પ જેને કહેવાય છે વાઇસ ક્લેમ્પ જો કવર વાઇસ ક્લેમ્પ જો કેપનો ઉપયોગ કરવાથી ફિનિશ કરેલા દાગીનાનો ઉપર ખાચા કે ટોચા પડતા નથી ફિનિશિંગ જાળવી રાખવા માટે ફક્ત ને ફક્ત ફિનિશિંગ જાળવી રાખવા માટે ખાસ પ્રકારના વાઇસ ક્લેમ્પનો ઉપયોગ થાય છે આ પ્રકારના ઓપરેશન કે જેમાં જોબનું ફિનિશિંગ જાળવવાનું અગત્યનું હોય ત્યાં વાઇસ ક્લેમ્પનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે વાઇસ ક્લેમ્પ એલ્યુમિનિયમ અથવા તો નિકલ ક્રોમિયમ જેવી હળવી ધાતુમાંથી બનાવવામાં આવે છે તેને હાર્ડ જો પર ફિટ કરવાથી જોબનું ફિનિશિંગ બગડતું નથી આથી વધારાના દબાણના લીધે જોબ પર અસર ના થતાં વાઇસ ક્લેમ્પ પર આવે છે અને તેનું ફિનિશિંગ બગડતું નથી ફિનિશ કરેલા દાગીનાને વાઇસમાં બાંધતી વખતે નરમ ધાતુનો કેપનો ઉપયોગ કરવો જોઈએ અત્યાર સુધીમાં આપણે વાઇસના કુલ છ પ્રકાર અને વાઇસ ક્લેમ્પ વાઇસ ક્લેમ્પ ખૂબ જ ચોકસાઈપૂર્વક વસ્તુઓનો ઉપયોગ જ્યારે કરવામાંનો હોય ફિનિશિંગનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય ત્યારે જ ઉપયોગ કરવામાં આવે છે દરેક વખતે વાઇસ ક્લેમ્પનો ઉપયોગ કરવામાં આવતો નથી જેમ કે સ્મિધિ શોપની અંદર કોઈ સોની હોય સોનીઓ પોતાના દાગીનાઓ જ્યારે બનાવતા હોય ત્યારે તેને વાઈસની જરૂર પડે પણ તે વાઇસમાં તે વાઇસ ક્લેમ્પ સાથે કામ કરશે શું કામ આને કે જો કાસ્ટ થી સોનાને દબાવવામાં આવે તો શું થાય કાસ્ટ ની છાપ સોના ઉપર આવી જાય અને સોનાની કોઈ ડિઝાઇન રહે નહીં હવે આવી જગ્યાએ એના ઉપર તે ક્લેમ્પ કરી દેશે શું કરી દેશે ક્લેમ્પ કરી દેશે વાઇસ ક્લેમ્પ જેને આપણે વાઇસ ક્લેમ્પ અથવા તો વાઇસ કેપ કહીએ છીએ અને આની મદદથી તમારે તમારું જે જોબનું ફિનિશિંગ છે તે જાળવી રાખવાનું છે તે જાળવી રહે છે અને આ જે કેપ છે એ એલ્યુમિનિયમ જેવી હળવી ધાતુમાંથી બને છે જેથી કરીને તેનું ફિનિશિંગ બગડવા દે નહીં અને જે પ્રેશર અને જે વજન આવે છે જે દબાણ આવે છે એ પોતાના ઉપર જ રહે એલ્યુમિનિયમ જેવી ધાતુ ઉપર રહે બીજું જે તમારું જોબ છે એના ઉપર આવે નહીં આ પાઠ જ્યારે આપણે ભણી લીધું છે સમજી લીધો છે તો આ ફિટરની પરીક્ષામાં કેવી રીતે ઉપયોગી છે બરાબર છે આમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો તરી તમને થઈ શકે છે જેમ કે વાઇસના પ્રકાર જણાવો બરાબર છે તો વાઇસના મુખ્ય છ પ્રકાર છે કેટલા પ્રકાર છે છ પ્રકાર છે પેલો પ્રકાર બેન્ચ વાઇસ બીજો લેગ વાઇઝ ત્રીજો પિન વાઇઝ પાઇપ વાઇસ હેન્ડ વાઇઝ અને મશીન વાઇઝ પછી કોઈ એકને સમજાવવાનું કહી દે ક્વેશ્ચન એવો પૂછી લે કે વાઇસના પ્રકાર જણાવો અને તેને સમજાવો તો બેન્ચ વાઇઝ કે લેગ વાઇઝ તો બેન્ચ વાઇઝ પૂછી લે તો બેન્ચ વાઇસના મુખ્ય ભાગો જણાવવાના તો બેન્ચ વાઇઝની અંદર કે ભાઈ બે જો હોય છે મતલબ કે બે જડબા હોય છે એક જો ફિક્સ હોય છે બોડી સાથે ફિક્સ હોય છે જે હલનચલન કરતો નથી અને બેન્ચ સાથે ફિટ હોય છે બીજો જો મૂવેબલ જો હોય છે જે સ્પિન્ડલ અને બોક્સ નટની મદદથી બોડીની અંદર મુવેબલ મતલબ કે ફરતો જો છે બરાબર છે આખી બોડી ફિક્સ જો મુવેબલ જો અને બોડી આ બધું કાસ્ટ કાસ્ટાઈનમાંથી બનાવવામાં આવે છે જ્યારે સ્પિન્ડલ અને હેન્ડલ છે એ એમએસમાંથી બનાવવામાં આવે છે સ્પિન્ડલ ઉપર જે થ્રેડિંગ કરેલું હોય છે તે સ્ક્વેર થ્રેડિંગ હોય છે સ્કવેર થ્રેડિંગ એટલા માટે કરવામાં આવે છે કે જેનાથી તેની મજબૂતાઈ વધારી શકાય અને બેઝમાં રહેલી બોક્સનટ જેના આધારે આ સ્પિન્ડલ ફરે છે તે અંદર હોય છે બોક્સનટ તે બોક્સનટ છે તે કાસ્ટાઇનમાંથી બનેલી હોય છે આ સિવાય પ્રશ્નોત્તરી રૂપે તમને વાઇસ ક્લેમ્પ એટલે શું એવું પૂછી શકાય પાઠ દરમિયાન વાઇસના પ્રકાર કોઈ એક વાઇસ વિશે જણાવો તો તમે છ વાઇસના પ્રકાર આપી શકો અને વાઇસ વાઇસક્લેમ્પ બીજો પ્રશ્ન તમને થઈ શકે કે વાઇસ કલેમ્પ એટલે શું વાઇસ ક્લેમ્પ એટલે વાઇસ જ્યારે જોબને પકડાવવામાં આવે છે વાઇસની ઉપર ત્યારે બે મુહેબલ જો અને ફિક્સ જો બંને બાજુએથી જોબ ઉપર દબાણ આપવામાં આવે છે અને આ દબાણના કારણે તમારું જે જોબ છે એના ફિનિશિંગમાં અસર પડે છે એટલે નરમ ધાતુ હોય ત્યારે વાત છે કોઈ એમએસ ઉપર તમે ફિનિશિંગ કરતા હોય તો એમએસના ફિનિશિંગમાં બહુ ફેર પડે નહીં પણ કોઈ સોફ્ટ આયન હોય સોફ્ટ આયન મટિરિયલ હોય એના ઉપર તમે ફિનિશિંગ કરતા હોય અને જો તમે એને તમે એનો ઉપયોગ બેન્ચવાઈઝમાં વધારે દબાણ આપો તો એના ઉપર શું થાય પોતાની છાપ ઉતરી આવે હવે આ છાપ ઉતરી આવે એટલે તમારે તો પાછું ફરીથી એના પર ફાઇલિંગ કરવાનું ફાઇલિંગ કરવા માટે તમે એને જોબ ઉપર લઈ જાઓ એટલે પાછી ફાઇલિંગની ચાપ આવી જાય તો આવી ચાપ એની દૂર થાય એટલા માટે તમે જૂની જે પ્લેટ છે જે જૂની પ્લેટ છે એને કવર કરી દો અને કોનાથી કવર કરો છો હળવી ધાતુઓથી હળવી ધાતુઓથી કવર કરી દો એટલે તમારા જોબનું ફિનિશિંગ બગડશે નહીં અને જોબનું ફિનિશિંગ બગડવા નહીં દે એ ડિવાઇસને કહેવાય વાઇસ ક્લેમ્પ બીજું છે બોક્સનટ માટે ક્યુ મટીરિયલ વપરાય છે એવો ક્વેશ્ચન એક માર્ક્સ માટે કે ટૂંકા સવાલોમાં પૂછી શકે બોક્સનટ માટે સીઆઈ કાસ્ટ આયન વપરાય છે બરાબર છે જે ખૂબ જ સખત હોય છે મૂવેબલ જોબ માટે કયો મટિરિયલ વપરાય છે મૂવેબલ જોબ માટે કાસ્ટ કાસ્ટાઇન બરાબર મૂવેબલ જોબ છે એ કાસ્ટાઇનમાંથી આખા વાઇસનું રચના છે કાસ્ટ કાસ્ટાઇનમાંથી થાય છે મશીન વાઇસના પ્રકાર મશીન વાઇસના પ્રકાર મુખ્ય ત્રણ પ્રકાર કયો પ્રકાર એક પ્લેન વાઇસ કે જે ફક્ત આગળ પાછળ ગતિ કરે છે ફિક્સ થઈ જાય છે એકવાર મશીન સાથે એટેચ થાય છે પછી ફરી શકતો નથી એ મશીન વાઇઝ છે બીજો પ્રકાર છે સિવિલ બેઝ જે કોઈપણ ડિગ્રીએ ગોળ ફરી શકે છે મશીન વાઇઝ મશીન ઉપર ફિટ થઈ ગયા પછી સિવિલ બેઝ મશીન વાઇસ હોય તો તે ગોળ પણ ફરી શકે છે અને કોઈપણ ડિગ્રીએ તમે એને સેટ કરી શકો છો અને ત્રીજો છે યુનિવર્સલ એટલે તમે એને મશીન ઉપર ફિક્સ કરી દીધા પછી ગોળ ગોળ પણ ફરી શકે છે અને આડું અને ઊભું બંને દિશામાં પરિભ્રમણ કરી શકે છે અને તમે તેના ઉપર ઓપરેશન કરી શકો છો આવા પ્રકારની કહેવાય યુનિવર્સલ મશીન વાઇઝ આનાથી આગળ પર્સનલી કોઈ લેગવાઈસ વચ્ચે પૂછી શકે કે લેગવાઈસનો ઉપયોગ ક્યાં થાય તો લેગવાઈસનો ઉપયોગ મુખ્યત્વે ફોર્જિંગ માટે થાય છે સ્મિધી શોપમાં થાય છે પિન પિનવાઇસ બધાયથી અલગ કેમ પડે છે પિન પિનવાઈસ એટલા માટે બધાયથી અલગ પડે છે કારણ કે તેમાં ચકની રચના હોય છે મોવેબલ જો અને ફિક્સ જો જેવી રચના હોતી નથી અને હેન્ડ વાઇસમાં શું હોય છે હેન્ડવાઈસમાં વિંગનટ હોય છે સ્પિન્ડલની જગ્યાએ વિંગનટ હોય છે અને જે વિંગનટની મદદથી તમે તેના બે જડબાને ખોલી બની શકો છો હેન્ડવાઈસ અને પિન પીનવાઇસ છે તે નાના સાધનો માટે હાથમાં રાખીને કામ કરવા માટેના વાઇસ છે બાકીના જે ચાર વાઇસ છે તે મશીન ઉપર અને બેન્ચ ઉપર લગાવીને તેના પર વર્ક કરવામાં આવે છે એની જેવો સેમ ટુ સેમ પાઇપ વાઇસ છે ડાયામીટર જેટલો મોટો હોય એ પ્રમાણે તમારે ડાયામીટર પ્રમાણે તમારો પાઇપ વાઈસની સાઇઝ છે વધારે લેવી પડશે અને પાઇપ વાઇસની અંદર તમારા જે જડબા છે તે વી આકારના છે બરાબર છે આવા પ્રશ્નોત્તરીથી આપણે પાઠનું વધારે નોલેજ વધારી શકશું આજે આપણે બેન્ચ બેન્ચ બેન્ચવાઈઝના પ્રકાર રાખવાની સાવચેતીઓ તેનું મેન્ટેનન્સ અને થોડા પ્રશ્નોત્તરી સાથે ફિટરનું ખૂબ જ અગત્યનું લેશન મહત્વનું લેશન પૂર્ણ કરીએ છીએ આભાર